नमस्कार, मंदवे न्यूज में आपનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું ઝિંકલ। મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મનુ ચાવડા કોંગ્રેસમાં જોડાયા। મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। વિધાનસભા ચૂંટણી પહેલા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મનુ ચાવડા કે જેઓ કોળી સમાજના દિગ્ગજ નેતા છે તેઓ કોંગ્રેસમાં જોડાયા। તો ટેકેદારો સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓ કોંગ્રેસમાં જોડાશે। મહત્વના સમાચાર, ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી રહી ચૂક્યા છે મનુ ચાવડા અને તેઓ હવે કોંગ્રેસમાં જોડાશે। ઠાકોર કોળી વિકાસ નિગમના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે મનુ ચાવડા અને તેઓ કોંગ્રેસમાં જોડાશે। અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી મનુ ચાવડા કોંગ્રેસમાં જોડાશે। અનેક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ તેઓ જોડાયેલા છે અને મહત્વની કામગીરી કરે છે। દક્ષિણ અને સૌરાષ્ટ્રના કોળી સમાજમાં તેમનું વર્ચસ્વ છે। ભાજપમાં પ્રદેશના અનેક હોદ્દેદારો પર તેઓ રહી ચૂક્યા છે। સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાઈ ગયા છે। ચેતન, જે પ્રકારના સમાચાર, મનુ ચાવડા કોંગ્રેસમાં જોડાશે તેવા સમાચાર છે, શું છે વિગતો? જી જિંકલ, કોળી સમાજના દિગ્ગજ નેતા, ભારતીય જનચેતના પાર્ટીના સંયોજક અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી મનુભાઈ ચાવડા આવતીકાલે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે અને કોંગ્રેસ માટે હંમેશા તૂટે છે, કોંગ્રેસ તૂટે છે તેવા સમાચારો વચ્ચે આ એક સુખદ સમાચાર આવ્યા છે। કારણ કે જો જોવામાં આવે કોળી સમાજ, તો કોળી સમાજ 1998 સુધી પરંપરાગત રીતે કોંગ્રેસની વોટ બેંક હતી, પરંતુ બાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સોલંકી બંધુ અને પુરુષોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકીને ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવતા આ વોટ બેંક ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં ટ્રાન્સફર થઈ હતી। તેથી કરીને જો આગામી વિધાનસભામાં કોળી સમાજને મજબૂતીથી કોંગ્રેસ સાથે રાખવા માટે કોંગ્રેસ દ્વારા મનુભાઈ ચાવડા અને તેમની પાર્ટી ભારતીય જનચેતના પાર્ટીનો વિધિવત રીતે કોંગ્રેસમાં વિલય કરવામાં આવશે અને સૂત્રો દ્વારા જે મળતી માહિતી અનુસાર મનુભાઈ ચાવડાનો જે પુત્ર છે દિવ્યેશ ચાવડા, તેના ગારિયાદર વિધાનસભા સીટથી ટિકિટ આપવામાં આવી શકે છે અને તેમના જ કોટામાંથી બોટાદમાંથી પણ કોઈને ટિકિટ આપવામાં આવી શકે છે। તેવી જ રીતે મનુભાઈને પણ લોકસભામાં ભાવનગર અથવા તો અમરેલીથી ટિકિટ આપવામાં આવી શકે છે આગામી 2024ની લોકસભામાં। આ રીતે કોંગ્રેસ દ્વારા ખૂબ જ દુઃખદ સમાચાર વચ્ચે મનુભાઈ ચાવડા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય છે, એક સુખદ સમાચાર આવ્યા છે। જી જિંકલ, જે ચેતન, જે પ્રકારે મનુ ચાવડા શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, ભાજપમાં પણ કામ કર્યું છે અને કોળી સમાજના દિગ્ગજ નેતા છે, તે જ્યારે કોંગ્રેસમાં જોડાશે, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલો ફાયદો થશે? જી જો કોળી સમાજની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં કોળી સમાજની બહોળી વસ્તી છે અને કોઈ પણ રાજકીય પક્ષ, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોળી સમાજને અવગણના કરી શકે તેમ નથી। જેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ 50 કરતા વધુ સીટો એવી છે જે કોળી સમાજનું વર્ચસ્વ છે। તેમાં સુરતમાં જો વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં, ભરૂચ જિલ્લામાં, વલસાડ જિલ્લામાં, તેવી જ રીતે અમદાવાદ ગ્રામ્યમાં, સુરેન્દ્રનગરમાં, ભાવનગરમાં, રાજકોટમાં, અમરેલીમાં અને જૂનાગઢમાં, આ બધા જિલ્લાઓમાં કોળી સમાજની વર્ચસ્વ છે। જેથી કરીને જોઈ શકાય કે કોંગ્રેસને કોંગ્રેસ માટે ખૂબ લાંબા સમય બાદ ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં 2014માં મનુભાઈએ લોકસભા ચૂંટણીમાં ટિકિટ માંગી હતી, પરંતુ તેમને ટિકિટ ન આપવામાં આવતા તેમણે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો અને અપક્ષે અમરેલીથી જે લડ્યા હતા, પરંતુ તેમને કઈ જાજી સફળતા ન મળતા તેમને ભારતીય જનચેતના પાર્ટી બનાવી હતી અને હાલમાં વિધાનસભા ચૂંટણી પહેલા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે। તેથી કોંગ્રેસ માટે આ સારા સમાચાર કહી શકાય ખૂબ લાંબા સમય બાદ કે કોઈ નેતા કોંગ્રેસમાં પણ જવા માટે તૈયાર છે। જી જિંકલ, જી માહિતી બદલ આપનો આભાર। તો જે પ્રકારના સમાચાર પ્રાપ્ત થયા છે, મનુ ચાવડા જેઓ કોળી સમાજના દિગ્ગજ નેતા છે, ભાજપમાં પણ પ્રદેશના અનેક હોદ્દાઓ પર રહી ચૂક્યા છે, તેઓ હવે કોંગ્રેસમાં જોડાશે, આવતીકાલે વિધિવત રીતે તેઓ કોંગ્રેસમાં જોડાશે, તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો આગામી વિધાનસભામાં કોંગ્રેસને તેનાથી મોટો ફાયદો થઈ શકે છે।